નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી, ઇન્ડિયા નોન સ્ટોપ, સાથે હું છું સિદ્ધિ. સમાચારોની કરીએ શરૂઆત. લોકસભા બાદ આખરે રાજ્યસભામાં પણ મોદી સરકાર, નાગરિકતા સંશોધન બિલ પાસ. લોકસભા બાદ રાજ્યસભામાં પણ નાગરિકતા સંશોધન બિલ પાસ કરાવવામાં ભાજપ સરકાર સફળ. કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, આરજેડી, શિવસેના સહિતની પાર્ટીઓનો વિરોધ. બપોરે પ્રશ્નકાળ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે બિલ રાજ્યસભામાં રજૂ કર્યું. કોંગ્રેસના આનંદ શર્મા, પી ચિદમ્બરમ, ગુલામનબી આઝાદ સહિતના નેતાઓએ વિરોધ નોંધાવ્યો. કોંગ્રેસે દાવો કર્યો કે આ બિલના કારણે દેશના મુસ્લિમો ભયભીત છે. પશ્ચિમ બંગાળની તૃણમૂલ કોંગ્રેસે પણ બિલનો વિરોધ કર્યો. રાજ્યસભામાં ચર્ચા દરમિયાન આનંદ શર્માએ દાવો કર્યો હતો કે ધર્મના આધારે દેશ વિભાગનો વિચાર સાવરકરનો હતો, જ્યારે જવાબ આપતા ગૃહમંત્રીએ ફરી દાવો કર્યો કે ધર્મના આધારે દેશના ભાગલા માટે કોંગ્રેસ જવાબદાર છે. ચર્ચા સમયે અમિત શાહે પરોક્ષ રીતે સોનિયા ગાંધી વિદેશી મૂળના હોવાના મુદ્દે પણ કટાક્ષ કર્યો. ગૃહમંત્રીએ સ્પષ્ટ કર્યું કે આ બિલ કોઈની નાગરિકતા છીનવવા માટે નહીં, પરંતુ નાગરિકતા આપવા માટે છે. શિવસેનાના બદલાયેલ વલણ પર અમિત શાહે આશ્ચર્ય સાથે સવાલ કર્યો. રાજ્યસભામાં નાગરિકતા સંશોધન બિલ પાસ થતા પીએમ મોદીએ કર્યું ટ્વીટ. આજના દિવસને ગણાવ્યો ઐતિહાસિક, સાથે જ સમર્થન કરનારાઓનો માન્યો આભાર. બિલ પાસ થતા ગૃહમંત્રી અમિત શાહે કર્યું ટ્વીટ, લખ્યું લાખો લોકોનું સપનું પૂર્ણ થયું, સાથે જ પીએમ મોદી અને રાજ્યસભામાં સમર્થન કરનારનો આભાર માન્યો. રાજ્યસભામાં નાગરિકતા સંશોધન બિલ પાસ, બિલના સમર્થનમાં 125, વિરુદ્ધમાં 105 મત. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું કે દેશના સંવિધાનમાં આ કાળો દિવસ. પ્રકાશ જાવડેકરે જવાબ આપતા કહ્યું કે તેમના માટે બધા દિવસ કાળા છે. કોંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ નાગરિકતા સંશોધન બિલનું સમર્થન કર્યું. ઇન્દોરમાં સિંધિયાએ કહ્યું આ બિલ બંધારણની વિરુદ્ધ છે, અલગ વાત છે, પરંતુ તે ભારતીય સભ્યતા અને વસુદેવ કુટુંબકમની વિચારધારાને અનુરૂપ છે. સિંધિયાએ કહ્યું કે વસુદેવ કુટુંબકમ ભારતની વિશેષતા રહી છે, માત્ર લોકતંત્રની વાત નથી, પરંતુ છેલ્લા 3-4 હજાર વર્ષના ઇતિહાસથી જો જોવામાં આવે તો ભારતે સૌને અપનાવ્યા છે. હું માનું છું કે ભારતની વિચારધારા અને સભ્યતા છે તે સૌને સાથે લઈને ચાલવાની છે. આ બિલમાં પણ ધર્મ અને રાજ્યના આધારની વાત કહેવામાં આવી છે. દેશોના આધાર પર તો આ પહેલા પણ થયું હતું, પરંતુ ધર્મના આધારે આ પહેલી વખત થઈ રહ્યું છે. નાગરિકતા સંશોધન બિલનો વિરોધ કરી રહેલી રાજકીય પાર્ટીઓ પર પ્રધાનમંત્રી મોદીએ શાબ્દિક પ્રહાર કર્યા અને આરોપ લગાવ્યો કે વિરોધ કરનારા પાકિસ્તાનની ભાષા બોલી રહ્યા છે. સાથે જ પક્ષના નેતાઓને સંદેશ આપ્યો કે વિપક્ષી પાર્ટીઓની આ પ્રકારની માનસિકતા લોકો સુધી પહોંચાડો. માત્ર સંસદની બહાર જ નહીં, જ્યારે રાજ્યસભામાં બિલ પર ચર્ચા થઈ ત્યારે શિવસેના સાંસદ સંજય રાઉતે પણ ધારદાર રીતે પલટવાર કર્યો. બિલ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસ સાંસદ અને પૂર્વ મંત્રી આનંદ શર્માએ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો. ગૃહમંત્રી શાહે રાજ્યસભામાં બિલ રજૂ કરતા કહ્યું અમે ચૂંટણી ઢંઢેરામાં જ નાગરિકતા સંશોધન બિલનો ઉલ્લેખ કર્યો હતો, જેના પર દેશની જનતાએ મહોર લગાવી. તો પલટવાર કરતા શર્માએ કહ્યું કે કોઈ પક્ષનો ચૂંટણી ઢંઢેરો બંધારણની સર્વોપરી ન હોઈ શકે. ધર્મના આધારે દેશનું વિભાજન કોંગ્રેસે કર્યાના આરોપને નકારતા શર્માએ કહ્યું કે નવો ઇતિહાસ ન લખો. અસમના તિનસુકિયામાં નાગરિકતા બિલનો ઉગ્ર વિરોધ, બેનર સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો. વિરોધને પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. દિલ્હીમાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ નાગરિકતા બિલનો વિરોધ કર્યો. જંતરમંતર ખાતે બિલ સળગાવી વિરોધ નોંધાવ્યો. કોંગ્રેસે કર્યું ઉગ્ર પ્રદર્શન. અગરતાલામાં નાગરિકતા બિલનો વિરોધ, સ્થાનિકોએ બંધ પાળી વિરોધ દર્શાવ્યો. મોટી સંખ્યામાં લોકોએ વિરોધ નોંધાવતા પોલીસે લોકોની અટકાયત કરી. 14 ડિસેમ્બરે દિલ્હીમાં યોજાનાર કોંગ્રેસની રેલીમાં હાજરી આપવા ગુજરાત કોંગ્રેસના તમામ ધારાસભ્યો જશે. દિલ્હી ટ્રેનમાં જવાવાળા ધારાસભ્ય ગુરુવારે જશે, બાકીના ધારાસભ્ય 13મી તારીખે દિલ્હી જશે. ગુજરાત ભવનમાં ધારાસભ્યોએ રૂમ બુક કરાવ્યા. રમેશ દેશને ગૌરવ અપાવનાર ઇસરોએ ભારતીય સૈન્યને મદદરૂપ થનાર ડિફેન્સ સેટેલાઇટ રીસેટ 2BR1નું સફળ લોન્ચિંગ કર્યું. શ્રીહરિકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી બપોરે 3:15 વાગે રીસેટ 2BR1 લોન્ચ કરવામાં આવી. બાલાકોટની જેમ જ્યારે એર સ્ટ્રાઇક થશે અને દેશમાં કોઈ પુરાવા માંગશે તો સરળતાથી સારી ગુણવત્તાની તસવીર અને વિડીયો ઉપલબ્ધ કરાવી શકાશે, કારણ કે આ સેટેલાઇટથી ન માત્ર દેશની સરહદની સુરક્ષા વધુ મજબૂત બની છે, સરહદી વિસ્તારમાં આતંકી ગતિવિધિઓ અને ઘૂસણખોરી પર પણ હવે વધુ સારી રીતે નજર રાખી શકાશે, જે સૈન્યની ત્રણેય પાંખની કામગીરી સરળ બનાવશે. ઇંગ્લેન્ડના આયરન બ્રિજ જ્યોર્જ વિસ્તારમાં આવેલ પ્રાચીન પાવર સ્ટેશનની ચીમની ધડાકાભેર તોડી પાડવામાં આવી. પાવર હાઉસની જગ્યાએ હાઉસિંગ સોસાયટીની સ્કૂલ બનાવવાનું આયોજન, જેના માટે મોટી સંખ્યામાં વિસ્ફોટકોનો ઉપયોગ કરાયો. સૌથી પહેલા ધમાકો કરી ચીમનીના નીચેના ભાગને તોડાવો, ત્યારબાદ પડવરમાં જ ચારેય ચીમનીઓ
તાજના પત્તાની જેમ જમીનદોસ્ત બની ગઈ। અંદાજે 400 ફૂટ ઊંચા ચીમનીઓ ઐતિહાસિક વિસ્તારની ઓળખાણ મનાતી, જેને ધરાશાયી કરતા વખતે તેને જોવા માટે મોટી સંખ્યામાં સ્થાનિકોની ભીડ ઉમટી। 1000 મેગાવોટની ક્ષમતા ધરાવતા પાવર હાઉસમાં 4 વર્ષ પહેલા જ વીજ ઉત્પાદન બંધ થયું હતું। ભારતીય સૈન્યએ પોખરણમાં એક્સક્લેવિટર ગોળા બારૂદનું સફળ પરીક્ષણ કર્યું। સચોટ નિશાન લગાવનારી M777 હોવિત્સર તોપમાંથી આ દારૂગોળો અમેરિકા પાસેથી ખરીદાયો છે, જેનું પોખરણ ફાયરિંગ રેન્જમાં પરીક્ષણ કરવામાં આવ્યું, જેણે અચૂક નિશાન સાથે ટાર્ગેટ હિટ કરી દેખાડ્યો। ચાલુ વર્ષે ઓક્ટોબરમાં જ અમેરિકા પાસેથી તેની ખરીદી કરવામાં આવી છે, જેમાં બે પ્રકારના એક્સકેલિબર કમ્યુનિકેશન છે, જેમાં એકની એક્યુરેસી 1 અને 2 મીટર છે, એટલે કે તે ટાર્ગેટને 1 અથવા 2 મીટરના પરીખમાં પડે છે, જ્યારે બીજાની એક્યુરેસી 20 મીટર છે। અમેરિકા પાસેથી 1 થી 2 મીટરવાળા 100 અને 20 મીટરવાળા 500 રાઉન્ડ એમ્યુનિશન ખરીદાયા છે। ઉત્તર પ્રદેશના સહારનપુરની એક સરકારી સ્કૂલમાં માત્ર 3 લીટર દૂધમાં 300 બાળકો માટે ખીર બનાવવામાં આવી। આ કિસ્સો સામે આવ્યા બાદ બાળકોના પરિવારજનોએ ખૂબ હોબાળો કર્યો। ઘટનાના વાયરલ થયેલ વીડિયોમાં જોવા મળ્યું છે કે દૂધમાં પાણીની ભેળસેળ કરી ખીર બનાવવામાં આવી, જે સ્કૂલના બાળકોને ખવડાવવામાં આવી। સરકારી શાળામાં ભણતા સેંકડો બાળકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ થતા આ પ્રકારના ચેડાથી વિસ્તારમાં ખળભળાટ મચી ગયો। શિક્ષણ વિભાગે પણ મામલે તપાસના આદેશ આપ્યા। સહારનપુરની ઘટનાને લઈ કોંગ્રેસ ઉપાધ્યક્ષ પ્રિયંકા ગાંધીએ પણ ઉત્તર પ્રદેશમાં મધ્યાહન ભોજનમાં અપાતી ખાદ્ય સામગ્રી પર સવાલ ઉઠાવ્યા। આરોપ લગાવ્યો કે તેમાં ખૂબ ગેરરીતિ થઈ રહી છે। 2 દિવસ પહેલા પણ 1 લીટર દૂધ 80 બાળકોને પીવડાવાયું હોવાનું ખુલ્યું હતું। બિહારના સુપુલમાં સ્થાનિક ચૂંટણીમાં ખતરનાક ધીંગાણું થયું। ગણતરી દરમિયાન હારી રહેલ ઉમેદવારના સમર્થકો ઉશ્કેરાયા। મતગણતરી હજુ બાકી હતી, પરંતુ ગણતરીમાં પાછળ રહી જતા સમર્થકોએ હોબાળો કર્યો। આરોપ લગાવ્યો કે ગણતરીમાં ગેરરીતિ થઈ રહી છે। ખેડૂતો માટે ક્રેડિટ સોસાયટીની ચૂંટણી હતી, પરંતુ તેમાં કાર્યકરો સામસામે બાકડી પડતા હિંસા ફાટી નીકળી। 2 પક્ષના હોબાળાનો ભોગ પોલીસ કર્મચારીઓ બન્યા। રોષે ભરાયેલ લોકોએ પોલીસની ગાડીઓમાં તોડફોડ કરી। મુંબઈમાં ડુંગળીના 22 કટ્ટાની ચોરી, પોલીસે 2 આરોપીની ધરપકડ કરી। ડુંગળી ચોરીનો વીડિયો સામે આવ્યો, જેમાં એક શખ્સ બોરીની ઉઠાંતરી કરી ત્યાંથી ભાગતો જોવા મળ્યો। આરોપીએ સૌથી પહેલા મુંબઈના ડોંગરીમાં આવેલ માર્કેટની રેક કરી, બાદમાં રાતના અંધારામાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો। 21,000ની ડુંગળી ચોરીને લઈ પોલીસ ફરિયાદ થઈ, જેમાં એક ડુંગળીના 22 કટ્ટા એટલે કે 112 કિલોની ચોરી થયાનું નોંધાવાયો, જેને લઈ પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા, તપાસ શરૂ કરી અને 4 દિવસમાં બંને આરોપીને દબોચી લીધા। ઉદયપુરમાં 2 બળદ આખડી પડતા અફરાતફરી મચી। બળદની લડાઈથી આસપાસમાં ઉભેલ લોકોમાં ભયનો માહોલ ફેલાયો। કેટલાક લોકોએ બંને બળદને અલગ અલગ કરવા માટે પ્રયાસ કર્યો, પરંતુ બંને એકબીજાને શીંગડા મારતા રહ્યા। 2 યુવકે બાલ્ટીથી પાણી નાખ્યું, પરંતુ તેમનો ઝઘડો બંધ ન થયો। આ દરમિયાન 1 બળદ બીજા બળદ પર શીંગડાથી એટલું જોરદાર પ્રહાર કર્યો કે રોડની સાઈડમાં ઉભેલ સ્કૂટર સાથે અથડાયો અને નાળામાં પડી ગયો। બાદમાં બંને ભાગી ગયા, જોકે વિસ્તારને બંને 1.5 કલાક સુધી બાંધમાં લીધો। ઉત્તર પ્રદેશના કાનપુરમાં બગીચામાં આવતી મહિલા સાથે બીભત્સ ઇશારા કરવા 2 રોમીઓને ભારે પડ્યા। બંને બદમાશ યુવકોની નીચ હરકતો પકડાઈ જતા મહિલા કોન્સ્ટેબલે બંનેને જાહેરમાં ઉઠક બેઠક કરાવી અને જોરદાર મેથી પાક ચખાડ્યો। અમેરિકાના ન્યૂજર્સીમાં જાહેર માર્ગ પર થયેલ ફાયરિંગમાં 1 પોલીસકર્મી સહિત 6 લોકોના મોત, 2 હુમલાખોરોને પણ ઠાર કરાયા। શહેરમાં ઘૂસેલ 2 હુમલાખોરોએ પોલીસની ટીમ પર અંધાધૂંધ ફાયરિંગ કર્યા બાદ એક દુકાન પર કબજો કર્યો। પોલીસ સાથે તેની અથડામણ શરૂ થઈ ગઈ। સામસામે ચાલી રહેલ ફાયરિંગમાં 1 ગોળી પોલીસકર્મીએ લાગતા રસ્તા પર ઢળી પડ્યા। ફાયરિંગથી આસપાસના લોકો હેબતા ગયા, પોતાનો જીવ બચાવવા માટે નાસભાગ કરવા લાગ્યા। દક્ષિણ અમેરિકન દેશ કોલંબિયામાં સરકાર વિરુદ્ધ આંદોલન વધુ ઉગ્ર બન્યું, જેમાં હવે વિદ્યાર્થીઓ પણ જોડાતા જલદ આંદોલન થયું। રોજગારી અને વેતન વધારાની માંગણી સાથે રાજધાની બોગોતામાં મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ એકત્ર થયા। બેનર સાથે નારેબાજી થવા લાગી, પરંતુ થોડી જ વારમાં હિંસાત્મક સ્થિતિ સર્જાઈ। પ્રદર્શનકારીઓએ પોલીસ પર પથ્થરમારો શરૂ કર્યો। પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે જોરદાર ખેંચાખેંચી અને ધક્કામુક્કી થઈ। કોલંબિયામાં સ્થિતિ બેકાબુ બનતી જોઈ પોલીસે ટીયર ગેસના સેલ પણ છોડ્યા। ટીયર ગેસને વોટર કેનનો પ્રયોગ કરવા જતા પ્રદર્શનકારીઓએ પીછેહટ ન કરી। પોલીસની કાર્યવાહીથી પ્રદર્શનકારીઓ વધુ ઉશ્કેરાયા। પોલીસની ગાડી પર પેટ્રોલ બોમ્બથી હુમલો કર્યો। પોલીસે કેટલાક પ્રદર્શનકારી વિદ્યાર્થીઓની અટકાયત કરી। વિદ્યાર્થી નેતાઓનું કહેવું છે કે સરકાર 1000 લોકોનો અવાજ ન દબાવી શકે। ઉત્તરાંચલના પિથોરગઢમાં જોરદાર હિમવર્ષા, પાટી પર 3 ફૂટથી વધારે બરફ વર્ષાથી ઘાટીના નાગલિંગ, સીપુ અને તેદાંગમાં સતત હિમવર્ષા શરૂ। આઈટીબીપીના કેમ્પ પર પણ બરફની ચાદર છવાઈ। હરિદ્વારના જાલાપુર ક્ષેત્રમાં નેશનલ હાઈવે પ્રુભેલી ગાડીમાં અચાનક આગ લાગી। ગાડીમાં બેસેલ પરિવારના લોકોએ ગાડીમાંથી કૂદી જીવ બચાવ્યો। કારમાં શોર્ટ સર્કિટ થતા ભીષણ આગ લાગી। હૈદરાબાદ ગેંગરેપમાં હત્યાના આરોપમાં એન્કાઉન્ટરની તપાસ માટે માંગણી કરવામાં આવી। સીજીઆઈએ તપાસ માટે રિટાયર્ડ એસસી જજને નિયુક્ત કરવાના સંકેત કર્યા। કોર્ટે વકીલ પાસે નામના સૂચન માંગ્યા। મામલે ગુરુવારે ફરી સુનાવણી હાથ ધરાશે।
यूपीना उन्नाव में एक व्यक्ति ना मौत बाद हंगामो कर रहे लोगों पर पुलिस ने लाठीचार्ज, आरोप है कि फाइलेरिया माटे मफत अपायेली दवा खाता बाद युवक नु मौत निपजू हतु। पश्चिम बंगाल में एससी एसटी कमीशन बिल पर राज्यपाल जगदीप धनखड़ ना अड़ग वलन ने कारण टीएमसी भड़की, बिल ने लटकावा आरोप लगवाता टीएमसी विधानसभा थी लई संसद भवन सुधी प्रदर्शन कर्यु। कोलकाता की पास हावड़ा नगर निगम चूंटनी न थवा पर नाराज बीजेपी कार्यकर्ताए प्रदर्शन कर्यु। नगर निगम नो कार्यकाल एक वर्ष पहला ज पूर्ण थयो हतो, परंतु टीएमसी ना मेयरे हजु सुधी चूंटनी नथी करावी। पश्चिम बंगाल में बे माथावाड़ो साप जोवा मळ्यो, जेने लई लोकोनी भीड़ दूध पीवड़ावा उमटी। समग्र मामले वन विभाग ने जाण करता वन विभाग की टीम घटनास्थले पहुंची। 2000 की चलनी नोट बंद नहीं थाय, केन्द्रीय नाणा खाता राज्य प्रधान अनुराग ठाकुर 2000 रूपया की चलनी नोट ने पाछी नहीं लेवाय ते विशे जाणकारी आपी। आम सख्त सुधारा बिल ने संसद की मंजूरी, गैरकायदेसर शस्त्र बनावा बदल जन्म टीफ की सजा थशे। संसद में मंगलवार शस्त्र सुधारा बिल 2019 ने मंजूरी मिली। श्रीनगर में लघुत्तम तापमान -4 डिग्री पहुंचू, जयर द्रास विस्तार में तापमान -19 डिग्री, लेह में ठंडी पारो -13 डिग्री। मुंबई डोंगरी विस्तार में 21,000 की डूंगी की चोरी थी, आखिरी घटना सीसीटीवी में कैद। पुलिस सीसीटीवी आधार वे लोगों की धरपकड़ कर आरोपी मार्केट की रेखी कर चोरी ने अंजाम आप। मुंबई मोटा भागना रेलवे स्टेशन पर लागेल वॉटर वेडिंग मशीन वीजड़ी और पानी बिल भरवाने कारण बंद थी गई। पानी और वीजड़ी 2 करोड़ बिल भरवा बाकी होवा तमाम मशीन बंद थे। कानपुर में महिलाओं ने विरुद्ध बढ़ता अपराध बाद एंटी रोमियो स्क्वॉड सक्रिय थी। बिठूर में 2 लोगों ने महिला कांस्टेबले मार्या, युवतियों ने छेड़ती करना ने उठक बैठक करावी। हरियाणा हिंसार में खानगी स्कूल में 6 बाळकों ने मोढ़ू काळू करने मामलो सामे आव्यो। अनुसूचित जाति की बाळकी ने टेस्ट में फेल थवा पर तेनी साथे खराब वर्तन करवामां आव्यु। पश्चिम बंगाल दार्जिलिंग में इंटरसिटी ट्रेने 2 पुख्त हाथी भोग लीधो, इंटरसिटी ट्रेन की टक्कर 2 हाथी मौत। हाथी मौत ने लई वन विभाग की टीम घटनास्थले पहुंची। लुधियाना में अफगानी शीख परिवार नागरिकता बिल स्वीकार कर, लोकसभा में नागरिकता बिल पास होता शीख परिवार उजवनी करी। कानपुर में महिला कांस्टेबले रोमियो ने मार मार्यो, महिला पुलिस कर्मचारी ने छेड़ती करना आरोपी ने मार मारतो वीडियो वायरल। तिरुवनंतपुरम में महिलाओं कर विरोध प्रदर्शन, देश में महिलाओं पर वधी रहेल गुनाओं ने पगले महिलाओं कैंडल मार्च काढ़ी। पश्चिम बंगाल पुलिस ने नकली दारू बनावती फैक्ट्री में रेड पाड़ी, रेड दरमियान अंदाजे 810 लीटर नकली दारू झड़पा, 2 अलग अलग कंपनी दारू झड़पी और समग्र मुद्दा माल कब्जे कर। त्रिपुरा कांचनपुर में नागरिकता बिल विरोध, स्थानिकों टायर सलगावी रोड पर प्रदर्शन कर, बैनर साथ सूत्रोच्चार साथ विरोध नोधायो। पश्चिम बंगाल में थे चोरी की घटना सीसीटीवी में कैद, बुधवार इंस्टीट्यूट ऑफ मेडिकल साइंस में थे चोरी सीसीटीवी सामने आया, जेमा चोर ताड़ू तोड़ी और चोरी कर फरार। उत्तर प्रदेश अलीगढ़ में पुलिस ने 3 आरोपी की धरपकड़ की, 2 दिवस से खोवायेल 16 वर्षीय सगीरा की हत्या मामले पुलिस ने धरपकड़ की। दिल्ली मंजुका तिला विस्तार में रहता पाकिस्तानी हिंदू रेफ्यूजीए नागरिकता बिल स्वीकार कर, लोकसभा में नागरिकता बिल पास होता पाकिस्तानी हिंदू परिवार ढोल वगाड़ी बिल स्वीकार कर। चेन्नई में डूंगी भाव ने लई सरकारी डूंगी वेचाण स्थले भारी भीड़, लोग सस्ती डूंगी कलाकों सुधी लाइन में उभा रहा। जोड़ा में थे ट्रेन अकस्मात दोषितों ने सजा अपने मांगनी करी, अकस्मात में मृत्यु पामेल लोगों दोषितों ने सजा मिली थी, अमृतसर में कैंडल मार्च काढ़ी। राम मंदिर मामले थे आंदोलन में 1992 वक्त जेल में गए लोगों सम्मान कर, उत्तर प्रदेश में मुरादाबाद में 1992 वक्त जेल में गए राम भक्तों सम्मान कर। बिहार में चमड़ी शरीर पर कैमरा सोलार प्लेट मिली आई, कैमरा प्लेट उपरांत अन्य इलेक्ट्रॉनिक सामान पर चमड़ी शरीर पर मिली आया, स्थानिक पुलिस कामगिरी हाथ धरी। उत्तराखंड पिठोरा गढ़ में सर्जाओ गमखार अकस्मात, रोड अकस्मात में 2 लोगों मौत, 6 लोग इजाग्रस्त, इजाग्रस्तों ने सारवार हॉस्पिटल खसेड़ आया, पुलिस तपास हाथ धरी। चेन्नई में शार्क माछली की पांख ने जप्त कर, कस्टम विभागे कार्यवाही की, चेन्नई एयरपोर्ट पर कस्टम विभाग शार्क माछली की पांख ने सीज कर। पोतानी फिल्म छपाक ट्रेलर जाहिर करता समय अभिनेत्री दीपिका पादुकोण चौधारा स्वीरड़वा लाखी, फिल्म में दीपिका अभिनय की भरपूर प्रशंसा थी। फिल्म में दीपिका एसिड अटैक की पीड़िता रोल कर रही है, ट्रेलर रिलीज थू तरह दीपिका ने यह पीड़िता की स्थिति अंगे पूछू तरह ध्रुसके ध्रुसके रड़वा लाखी। मवठा बाद हड़वद में पाक नुकसान, कपासन पाक धूर ने चरवा आप, रणजीतगढ़ गाम खेडू वीमो वर्तर न मिलता निर्णय लीधो, खेडू तो कहवु कि सर्वे टीम न आता मजबूरी में निर्णय लेव पड़ो। डीपी स्कूल संचालक मंजूरा पूजा श्रॉफ, हितेन वसंत और प्रिंसिपाल अनिता दुआनी गमे त्यारे धरपकड़ थई शके, कोर्टे त्रणेय की आगोतरा जामीन अरजी ने फगावी, कोर्टे मान्यु कि मंजूरा ने तेना साथीए गंभीर गुनो आचर्यो छे।
अमदावाद में जर्जरित पानी की टांकी तोड़वामां आवी। जोधपुर में बीएसएनएल कॉलोनी की टांकी थी, 40 वर्ष जूनी पानी की टांकी तोड़वामां आवी। विस्तार खाली करवामां आव्यो, 5 सेकंड में टांकी धराशाई। महसूल विभाग कर्मचारियों की हड़ताल ने पगले अरजदारों की हालाकी। अरवली में महसूली कर्मचारी 2 दिवसीय हड़ताल पर, जेमने अरजदारों पोताना काम ने लई 2 दिवस धक्का खाई रहा छे। राजकोट में छेल्ला 3 दिवस महसूल कर्मचारी हड़ताल पर, जुदी जुदी मांगणी न संतोषाय त्यां सुधी महसूल कर्मचारी आंदोलन चलावना मूड में। आंदोलन राजकोट रेवन्यू बार एसोसिएशन टेको आप्यो। नागरिकता संशोधन बिल विरुद्ध में गुजरात कांग्रेस रस्ते उतरी। अमदावाद कुचरब आश्रम खाते कांग्रेस बिल विरुद्ध में धरना कर। अमित चावड़ा सहित कार्यकर्ताओं बेनर साथ विरोध कर। जामनगर में महसूली कर्मचारियों की हड़ताल 3 दिवस। नायब मामलतदार ने कारकुन संवर्ग 200 जिला कर्मचारी अचोक्कस मुद्दत ने हड़ताल में जोड़ाया। हड़ताल में जोड़ाया कर्मचारी जूनी कलेक्टर कचेरी नजीक रामधून करी। न्यूज 18 गुजराती दारदार अहवाल की असर। सुरेन्द्रनगर में ग्रीनलैंड एयरपोर्ट मामले वहीवटतंत्र सफाड़ू जाग्यू। कलेक्टर अधिकारी लोमाकोटड़ी गांव पहुंचा, एयरपोर्ट ऑथोरिटी संपादन कर। राजकोट मनपा की हद बधी। मनपा चूंटनी पहला हद वधारवामां आवी, जेमां मोटा मोवा मुंजका घंटेश्वर समावेश। माधापरना सरपंचे निर्णय विरोध कर्यो, कायदा ने लड़त आपवानी चीमकी आपी। गामना बे भाग थवानी भीति छे। कच्छना भचाउ तालुकाना खेडूतोए पाक वीमा कंपनीओ सामे अन्यायनो आक्षेप। भचाउ किसान संघना बेनर हेठळ 400 जेटला खेडूतोए पाक वीमा कंपनी सामे अवाज उठाव्यो। 70% सामे 40% ज वीमो मळ्यानो खेडूतोनो आक्षेप। राजकोट में ट्राफिक ने ली महानगरपालिका निर्णय। 30 ट्राफिक सर्कल फरती ट्राफिक कंट्रोल सिस्टम मुकाशे। 19 जूना ट्राफिक सर्कल तेमज 11 नवा ट्राफिक सर्कल पर सिस्टम मुकाशे। 11.74 करोड़ खर्चे आ सिस्टम मुकवामां आवशे। राजकोट में रोगचाळानो कहर यथावत। डेंग्यू 21 केस नोंधाया। शरदी उधरस तावना 382 केस, जाड़ा उल्टीना 363 केस, टाइफोइड तावना 5, मलेरियाना 2, अन्य तावना 34 सहित कुल 850 केस नोंधाया। उत्तराखंड पर तपास पंच द्वारा रजू करायेल रिपोर्ट ने स्वैच्छिक संस्था संघर्ष मंच कन्वीनर अमरीश पटेले विरोध कर्यो। कहू आ रिपोर्ट सत्य हकीकत की विपरीत है। आ रिपोर्ट ने राजकीय लाभ लेवा रजू कराया होवानो आक्षेप कर्यो। गुदराकांड रिपोर्ट विधानसभा गृह में रजू कर्यो। प्रदीपसिंह जाडेजाए जस्टिस नाणावती पंच रिपोर्ट करवामां आव्यो, साथे कैगनो रिपोर्ट पण रजू कराया। आ दरमियान विपक्षे वॉकआउट कर्यो, केटलाक धारासभ्यो परत फर्या। आ साथे तिस्ता सितलवाड़ी बदनामी माटे प्रयास कर्यो होवानुं जणाव्यु। तपास पंचनी भलामणों अंगे पगला लेवाशे। राज्य सरकारे मृतकों परिवार ने सहाय चूकवी होवानुं गृह में जणाव्युं। प्रदीपसिंह जाडेजाए गृह में 2500 पानानो रिपोर्ट रजू कर्यो, जेमां तेओए कह्युं कि नरेन्द्र मोदी ने बदनाम करवानुं कावतरू हतुं। एटलू ज नहीं, गुदराकांड बादना तोफानो पूर्व आयोजित न हता तो अशोक भट्ट ने पण पंचे क्लीनचीट आपी छे। पुलिस अधिकारीओने संडोवणी नथी। राज्य पाठ्यपुस्तक मंडल गोडाउन में 42 लाख रूपया पुस्तक की चोरी। धोरण 11 ने 12 विज्ञान प्रवाह पुस्तक की चोरी थी। एक महीना बाद पुलिस फरियाद नोधी। विधानसभा शियाड़ सत्र में केटलाक आंकड़ा सामने आया, जेमां सरकारी नवरात्रि पतंगोत्सव ने रणोत्सव पाछळ केटलो खर्च कर्यो छे। विपक्षे ते मुद्दे होबाळो मचाव्यो। विधानसभा में कांग्रेस हंगामो। बेरोजगारी मुद्दे परेश धाराणीए कर्या सवाल। रोजगारी आपोना नाराथी गृह ने गजाव्यो। 2 वर्ष में 171 लोगों ने सरकारी नौकरी मिली, तो सामे 9,63,000 करता वधु युवानों ने रोजगारी अपाय होवानो दिलीप ठाकुर जवाब। राजकोट में डुंगळी भाव में कड़ाको। 2 दिवस में मणे 500 रूपया तूटा, आज 1200 रूपया आसपास था। सरकारी स्टॉक मर्यादा लाता भाव घटाड़ो थो। आगामी दिवसों में भाव घटे तेवी संभावना। राजकोट टेका भावे मगफली खरीदी की रिव्यू बैठक में लेवाया निर्णय बाद दरोज 850 खेडूत की खरीदी की संख्या बमणी कराशे। 4-5 दिवस में 1500-1600 खेडूत ने बोलावामां आवशे। अत्यार सुधी में 17,000 मेट्रिक टन मगफली खरीदी थी। राजकोट उपलेटा पीएसआई नो वीडियो थयो वायरल। टैपपट्टी में फसायेल साप ने बचाव्यो, पीएसआई साप ने बचावता वीडियो वायरल थयो। नित्यानंद आश्रम विवाद मामले आरोपी प्राणप्रिया ने प्रिया तत्वानी जामीन अर्जी पर कोर्टे पोतानो चुकादो 13 डिसेम्बरे आपशे। ग्राम्य अमदावाद कोर्ट में बन्ने सादिकाओं जामीन अर्जी पर सुनावणी पूरी थई। अमदावाद डीपीएस संचालकों ने जड़को। मंजुला श्रॉफ, वितिन वसंत आगोतरा जामीन फगावाया। मिर्जापुर ग्राम्य कोर्टे जामीन फगाव्या। लोकोना घरे नळमां दूषित अने जीवड़ावाळू पाणी आवता होबाळो। अमरनगर सरस्वतीनगर सहित सोसायटी में दुर्गंध मांगता पाणी वितरण, तात्कालिक निराकरण लावा स्थानिकों की मांग। मोरबी हळवद रणजीतगढ़ खेडूतोए कपासना पाक में ढोर छोड़ी जाते ज पाकनो नाश कर्यो। खेती पाक में थता नुकसान ने पहुंची न वळता ढोर ने पाक खवड़ावी दीधो। पाक वीमो न मळता ढोर ने चरवा माटे छोड़ी दीधा। दीपड़ा की दहशत वच्चे अमरेली बगसरा में सिंह वाछड़ा शिकार कर्यो।
બગસરાના લુંધિયાની સીમમાં એક વાછડાનો સિંહે શિકાર કર્યો, જ્યારે એક વાછડાને ઘાયલ કર્યું. દીપડાના ભય વચ્ચે સિંહે શિકાર કરતા ગ્રામજનોમાં ચિંતા. રાજકોટમાં હેલ્મેટ પહેરેલ વાહન ચાલકોને મોકલેલ ઈ મેમોને લઈ લોકોમાં ભારોભાર રોષ. આજે લોકો મેમોની હોડી કરી વિરોધ કર્યો. હાઈવે પર હેલ્મેટ ન પહેરીને વાહન ચલાવી સવિને કાનૂન ભંગ કર્યો. વાપીના જેટાઈફ વિસ્તારમાં એક કંપનીમાં બ્લાસ્ટ થયો. આરથી કોર્પોરેશન લિમિટેડ નામની કંપનીમાં અચાનક બોઇલર ફાટતા બ્લાસ્ટ થયો. ત્રણ લોકો ઘાયલ થતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા. ભારે જહેમત બાદ ફાયર ફાઇટરે આગ પર કાબૂ મેળવ્યો. અમદાવાદમાં એક્યુઆઈ વધ્યું. બોપલમાં હવાનું પ્રદૂષણ વધ્યું. પીરાણા કરતા પ્રદૂષણ વધ્યું. હવામાં ઠંડીની સાથે પ્રદૂષણની માત્રા પણ વધી. રાયખડ રખિયાલમાં પ્રદૂષણની માત્રા વધી. રાજકોટ કોર્પોરેશનની ચૂંટણી પહેલા તેની હદમાં વધારો. રાજકોટના મોટા મોવા, મુંજગા, ઘંટેશ્વર, માધાપુર, મનહરપુર ગામ રાજકોટમાં ભળ્યા. સત્તાવાર જાહેરાત મેયરે કરી. કણજોતર ગામથી દીપડો પાંજરે પુરાયો. દીપડાને વન વિભાગે અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડ્યો. અમદાવાદમાં મહેસૂલી કર્મચારીઓનો વિરોધ યથાવત. કલેક્ટર કચેરીથી ગાંધી આશ્રમ સુધી પ્રતિકૂચ કરી. ગાંધી આશ્રમમાં સફાઈ તથા પ્રાર્થના સભા કરી વિરોધ નોંધાવ્યો. અમરેલીના બગસરાના ભાવનાબેન સતાસિયાનો વીડિયો વાયરલ. ભાવનાબેને સરકાર પાસે દીપડાને ઠાર કરવાની મંજૂરી માંગી હતી. વન વિભાગે દીપડાને મારી ન શકતી હોય તો મંજૂરી આપો તેવું કહ્યું હતું. બળજબરીપૂર્વક વીજપુલ નાખવા મામલે ખેડૂતોએ લોહીથી વડાપ્રધાનને પત્ર લખ્યો. ખેતરમાં જ મહિલાઓ અને પુરૂષોએ લોહીથી પીએમ મોદીને અને સીએમ રૂપાણીને ટપાલ લખી. અમદાવાદના પ્રદૂષણમાં વધારો. બોપલમાં હવાનું પ્રદૂષણ સૌથી વધુ. 302 પીરાણા કરતા પણ વધુ. શહેરનું એક્યુઆઈ 248 પહોંચ્યો. ધૂળના રજકણો અને વાહનના ધુમાડાનું પ્રમાણ વધ્યું. વિધાનસભા સત્રમાં છેલ્લા એક વર્ષમાં રાજ્ય સરકારે વિમાનના ખર્ચ પાછળ કેટલો ખર્ચ કર્યો તેની માહિતી રજૂ કરી. જેમાં એક વિમાન માટે 197 કરોડનો ખર્ચ કરાયો હોવાની માહિતી રજૂ કરવામાં આવી. વિધાનસભા સત્રમાં દીપડા ઉપરાંત સિંહને મામલે પણ પ્રશ્નોત્તરી થઈ. વર્ષ 2018માં સીડીવી વાયરસ, બબેસિયા વગેરે વાયરસને કારણે 34 સિંહના મોત થતા વિધાનસભામાં માહિતી રજૂ કરી. છેલ્લા એક વર્ષમાં કુલ 29.38 લાખ પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી, જે પૈકી કુલ 82.51 કરોડની આવક થઈ. વિધાનસભામાં આંકડા રજૂ થયા. સ્ટેચ્યુ ઓફ યુનિટીના જંગલ સફારીમાં પ્રાણીઓ પાછળ 2.64 કરોડનો ખર્ચ થયો. વિદેશમાંથી 13 અને અન્ય રાજ્યમાંથી 101 પ્રાણી લાવવામાં આવ્યા. નાણાકીય વર્ષ 2019-20માં અત્યાર સુધી રાજ્યની એસજીએસટી કચેરીને જીએસટી ચોરીની 194 ફરિયાદ મળી, જે પૈકી સ્થળ તપાસને આધારે અંદાજે 45.88 લાખની ચોરી શોધી કાઢવામાં આવી. વિધાનસભા સત્રમાં આંકડા રજૂ કરવામાં આવ્યા. મહિલાઓ માટે શરૂ કરેલી 181 અભિયમ હેલ્પલાઈન નંબર પર પાછલા વર્ષ કરતા ફરિયાદમાં વધારો. છેલ્લા વર્ષે કુલ 1.69 લાખ ફરિયાદો મળી. છેલ્લા વર્ષમાં અમદાવાદ શહેર જિલ્લામાં મેલેરિયા, ડેન્ગ્યુના કેસ વધ્યા. મેલેરિયાના 4,457, ડેન્ગ્યુના 2,991 કેસ નોંધાયા. ચોમાસામાં 66 દિવસ માટે નર્મદા ડેમ ઓવરફ્લો, જેને કારણે રાજ્યના અન્ય ડેમમાં 15,000 મિલિયન ક્યુબિક ફૂટ પાણીનો સંગ્રહ થઈ શક્યો. ગુજરાત વિધાનસભામાં માહિતી આપી. ગુજરાત યુનિવર્સિટી એક વર્ષના ડિપ્લોમા ઇન ટુરિઝમ મેનેજમેન્ટનો કોર્સ શરૂ કરશે. ડિસેમ્બરના 3જા સપ્તાહમાં કોર્સ શરૂ થશે. 15 ડિસેમ્બર સુધી પ્રવેશ મેળવી શકાશે. અમદાવાદના 15 જેટલા વીઆરટીએસ કોરિડોરમાં આરસીસીનો રસ્તો બનાવાશે. ડોકિંગ યાર્ડમાં વારંવાર જવાથી રિપેરિંગ કરવું પડે છે. અમદાવાદથી આવતી જતી 14 ફ્લાઇટ મોડી પડી, જે પૈકી 50 મિનિટથી 2 કલાક સુધી ફ્લાઇટો મોડી પડી. સૌથી વધુ અમદાવાદ કંડલા ફ્લાઇટ 2 કલાક મોડી પડી. અમદાવાદમાં ઠંડીનું પ્રમાણ 15 ડિગ્રી પહોંચ્યું. આગામી 2 દિવસમાં ઠંડીમાં વધારો થવાની શક્યતા. નલિયા 10.6 ડિગ્રી સાથે ઠંડુગાર. શહેરના લોકોને ઠંડીની અસર વર્તાય. પંચમહાલ જિલ્લામાં શિયાળાની જમાવટ જોવા મળી. ગોધરા તાલુકા સહિતના વિસ્તારમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ જોવા મળ્યું. વિઝિબિલિટી ઓછી થતા વાહન ચાલકોને મુશ્કેલી પડી. સુરેન્દ્રનગર વહીવટીતંત્રએ યોજેલ લોકડાયરા સામે ઉઠ્યા સવાલ. 15 ડિસેમ્બરે કીર્તિદાન ગઢવીના લોકડાયરાનું આયોજન, જેને લઈ 3 ધારાસભ્યોએ લખ્યું રાજ્યપાલને પત્ર. ડાયરામાં રાજ્યપાલ ઉપસ્થિત રહેવાથી વિવાદ ઉભો થયો. અમરેલીમાં આદમખોર દીપડો ઠાર. બગસરા ગૌશાળામાં દીપડો ઠાર. વન વિભાગના શાર્પ શૂટરે ઠાર કર્યું. વન વિભાગનું મેગા ઓપરેશન હતું. 5 દિવસથી વન વિભાગનું ઓપરેશન હતું. સુરેન્દ્રનગરમાં દીપડાનો હાહાકાર. દીપડાએ કર્યું વાછડાનું મારણ. ચોટીલાના મેવાસા ગામની ઘટના. સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી. દીપડો દેખાતા ગ્રામજનોમાં ભય. તો ઇન્ડિયા નોનસ્ટોપમાં અત્યારે આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.